આમોદમાં આવેલા મોટા તળાવમાંથી આશરે 7 થી 7.5 ફૂટ લાંબો મગર પકડાયો, જેને કેવડિયા રેસ્ક્યુ સેન્ટર ખાતે છોડવા માટે લઈ જવામાં આવ્યો. મળતી માહિતી મુજબ આમોદ ખાતે મોટા તળાવમાં મગર વરસાદી પાણીમાં તણાઈ આવેલા હોય તેવો લોકો દ્વારા બૂમાબૂમો ઉઠવા પામી હતી. આગામી દિવસોમાં ગણેશ વિસર્જન હોવાના કારણે ગણેશ વિસર્જન કમિટી દ્વારા મામલતદાર તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં મગર પકડવા માટે અરજી આપવામાં આવી હતી, તો બીજા દિવસે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આમોદ વાવડી ફરિયાની પાછળ મોટા તળાવ આવેલું છે ત્યાં પાણીની ટાંકી પાસે તળાવની પાર ઉપર લીમડાનું ઝાડ આવેલું છે અને તેની બાજુમાં તળાવની ફરતી દિવાલ બનાવેલી હોય ત્યાં દિવાલની પાસે તળાવના કિનારા ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના RFO કિરપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ANGUમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માર્ગદર્શન હેઠળ કામ કરતા અનિલભાઈ કે ચાવડા દ્વારા મગર પકડવાનું પાંજરું ગઈકાલે આશરે 6 વાગ્યાના સમયે મૂકવામાં આવ્યું હતું, જે પાંજરામાં આશરે 3:15 વાગ્યાના સમયે મગર પાંજરે પુરાયું હતું. આશરે 7 થી 7.5 ફૂટ લાંબો અને આશરે 50 થી 60 કિલોગ્રામ વજન ધરાવતો પાંજરામાં કેદ થયેલા મગરને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગ દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરી મગરને બહાર કાઢવામાં આવ્યું હતું, જેને બપોરના 2:30 વાગ્યાના સમયે કેવડિયા રેસ્ક્યુ સેન્ટર ખાતે છોડવા માટે લઈ જવાયો હતો. જકવાન જાલ, ZSTV આમોદ.